નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે આપણે પૂર્ણ કર્યું હવે તેના પછી સ્વાધ્ય ચાર પોઈન્ટ ત્રણ તરફ આગળ વધીએ આપણે આલેખ લેખ જો કે પૂછાવાના નથી પણ છતાં પણ આપણે આલેખ લેખ વિશે આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે એટલે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ માં ક્વેશ્ચન વન ક્વેશ્ચન ટુ અને ક્વેશ્ચન થ્રી આપણે કરવાના છે ક્વેશ્ચન ચાર થી કુટ પ્રશ્નો છે જેની આપણે અત્યારે જરૂર છે નહીં હવે આલેખ દોરતા શીખવાડું તો એ પહેલા તો તમને ખાસ હું એમ કઉ કે તમને આલેખ આવડે છે તો પણ કઈ ખોટું છે નહીં આપણે જસ્ટ ફોર્મેલિટી કરીએ ચેપ્ટર ત્રણ તમે શીખી ગયા ચેપ્ટર ત્રણમાં તમે યામ દોરતા આ એ જ છે તમે જે યામ દોરેલું છે એ જ છે ફેર શું કે હવે આ બધા જે બિંદુ યામ દર્શાવશું એને જોડી દેવાના બીજો કોઈ જાતનો ફેરફાર છે નહીં રેડી તો ચાલો શરૂઆત કરીએ પેલા શું આપેલ છે તો કે એક્સ પ્લસ વાય બરાબર ચાર આપેલ છે એક્સ બરાબર આપણે કિંમત ધારી એક્સ બરાબર કેટલા વધશે મિત્રો ચાલો જીરો ચાર પેલો સમીકરણ સોલ્વ થયું હવે એ જ રીતે એક્સ બરાબર એક લઉં છું એક્સ ની જગ્યાએ એક મૂકું પ્લસ વન બીજી બાજુ જાય માઇનસ વન થાય ચાર માંથી એક બીજી બાજુ જાય માઇનસ ચાર માંથી પાંચ થાય એટલે કેટલા વધે માઇનસ એક વધે વાય બરાબર માઇનસ એક એટલે આપણે હવે એના પછીનો ઉકેલ શું થયો એક્સ બરાબર એક વાય બરાબર માઇનસ એક્સ બરાબર પાંચ વાય બરાબર માઇનસ એક ચાલો આગળ વધી ત્રણ ઉકેલ લેવાના ત્રણ ઉકેલ લેવા પડે ત્રણ ઉકેલ અને એ ઉકેલ આવશે ને વિદ્યાર્થી મિત્રો બધા એક જ લાઈનમાં આવશે રેડી ચાલો આગળ વધીએ જો એના બધા ઉકેલ લખા છે જીરો ચાર બીજો ઉકેલ છે એક ત્રણ બીજો છે બે બે પાંચ માઇનસ એક આ ચારેય ઉકેલ આપણે લખ્યા આ ચારેય ઉકેલ દર્શાવવો જોઈએ પેલો જીરો ચાર એકસ તો જીરો છે એટલે જીરો ચાર અહીંયા આવશે બીજો એક ત્રણ તો એક ત્રણ અહીંયા આવશે પછી બે બે આ બે બે અને છેલ્લે પાંચ માઇનસ એક આ પાંચ માઇનસ એક લાઈનમાં તમારે જોડી દેવાના રહેશે આના વિશે તમને ખાસ કહી દો કે આમાં છે ને વિદ્યાર્થી મિત્રો કોઈ નિયમ નથી કે આટલા સુધી આટલા સુધી લેવું જ પડે આમાં આપણે શું કરવાનું જ્યાં સુધી આપણે જરૂર હોય ત્યાં સુધી આપણે લેવાનું કે ભાઈ જેટલા સમીકરણ અહીંયા આપેલ છે એ બધી કિંમત આપણે આલેખમાં આવી જતી હોય એટલે ચાલે રેડી ઓકે ચાલો આગળ વધીએ બીજો આલેખ દ્વિચલ સ્વરેખ સમીકરણ માટે આલેખ દોરો એક્સ માઇનસ વાય બરાબર બે આમાં પણ ઉકેલ લેવાના જ એક્સ બરાબર જીરો જીરો લીધા જીરો બીજી બાજુ જાય આ જીરો માઇનસ વાય બરાબર બે ઝીરો બીજી બાજુ લઈ જાવ ન લઈ જાવ તો પણ ચાલ માઇનસ વાય બરાબર બે થયા પણ આ માઇનસ વાય એક્સ અને વાય છે જવાબ આવે ને ત્યારે હંમેશા પ્લસ થઈ જવા જોઈએ તો શું કરશું કે ભાઈ એક કામ કરો બે નિશાની બદલાવ નાખો આ માઇનસ છે પ્લસ થઈ ગયા પ્લસ છે તો માઇનસ કરી દો બરાબર બીજો કોઈ જાતનો ફેરફાર આવશે ને વાય બરાબર કેટલા થયા માઇનસ એક્સ અને વાય હંમેશા પ્લસ નિશાની બદલાવ બે બાજુ બદલાવવાની એટલે માઇનસ હોય પ્લસ થઈ જાય પ્લસ હોય માઇનસ થઈ જાય માઇનસ બે મળે છે માઇનસ વાય બરાબર માઇનસ બે બે બાજુ માઇનસ માઇનસ હોય તો માઇનસ માઇનસ ઉડી જાય એટલે વાય બરાબર કેટલા મળશે આપણે છેલ્લે બે રેડી ચાલો આલેખમાં દર્શાવીએ આલેખમાં પહેલી કિંમત આ લેખ માં દર્શાવી પેલી કિંમત જીરો બે એક્ટ્રા પણ લીધી છે એ દર્શાવો તો પણ ભલે ન દર્શાવો તો પણ ભલે આ ચાર એવા છે ચારે જોડી દો આપણે ચારેય જોડી દેસુ પછી કોઈ એક ખૂણા ઉપર છે ને નામ લખી દેવાનું કોઈ ખૂણા એક જે સમીકરણ આપેલ છે એ સમીકરણનું નામ લખી દેસુ કે પેલા જીરો લો એક્સ ની જગ્યાએ જીરો એટલે જીરો થઈ જાય કઈ રીતે કે ભાઈ વાય બરાબર ત્રણ એક્સ तर जीरो जीरो आ गया वाई बराबर जीरो एक्स बराबर जीरो तो वाई बराबर जीरो चलो आगे बीजा ने जगह एक मूको मुका तो जाए शु रेडी बे एक्स बराबर बे मुको मुको તો ત્રણ દુ શું થાય છ પછી માઇનસ વન તો બીજું એક ત્રણ માઇનસ એક માઇનસ ત્રણ બે છ આ બધા ઉકેલ યાદ રાખજો જીરો જીરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આવે પછી એક ત્રણ અને માઇનસ એક માઇનસ ત્રણ અને ચોથો હતું બે છ આ ચારે બિંદુ એક લાઈન હજી કહું છું આપણે સુરેખ સમીકરણ ભણીએ છે સુરેખ સમીકરણમાં એક જ લાઈન આવે આડી લાઈન થાવી જોઈએ નહીં જેટલા બે બિંદુ લે પાંચ બિંદુ લે છ બિંદુ લે જેટલા બિંદુ લેશો બધા જ બિંદુ એક જ લાઈનમાં આવવા જોઈએ બધા જ બિંદુ એક જ લાઈનમાં આવવા જોઈએ તમને એમ થઈ જાય આ ઉકેલ નથી લેવા આ સિવાયના કોઈ અમે અમારી રીતે ઉકેલ લઈ તો ચાલે x બરાબર આ ધારે બીજો ધારો હોય તો અથવા આમાં માં રકમ માં તમે કરાવ્યું મેં જ ધારેલ છે અમાર y ધારો હોય તો તો પણ ચાલે ગમે તેમ કરો પણ આલેખ તો આ પ્રકારે જ આ બિંદુ ભલે અલગ આવે માની લે તમે દાખલો ગણ બિંદુ અહીં આવતું હોય આ જગ્યા બિંદુ આવતું હોય પણ આવે આજ લાઈનમાં લાઈન બદલે નહીં બિંદુ તમે રકમ બીજી ધારો તો બિંદુ ઉપર નીચે થઈ જાય બરાબર પણ આલેખ બદલશે નહીં રેડી ચાલો આગળ દ્વિચલ સુરેખ સમીકરણ ત્રણ બરાબર ટુ એક્સ પ્લસ વાય પેલા જીરો લીધે છે એક્સ બરાબર જીરો મૂકું 3 = 2x + y चलो 3 तो x ने जगह 0 + y 3 x ने जगह 0 मुइका 2 * 0 0 થઈ જાય એટલે શું વધે y એટલે y = 3 કહી શકો તમે y = કેટલા વધે 3 રેડી ચાલો આગળ બીજો ઉકેલ ગોતીએ x = 1 લવ x ને જગ્યા 1 મુइका આ મુકાઈ ગયા તો બે એકા શું થઈ જાય બે બગડો બીજી બાજુ આવે માઈનસ થાય ત્રણ માંથી બેટલા બે લઈ શકો અને લઈ શકો લ્યો ત્યારે જવાબ શું આવે છે માઇનસ એક માઇનસ બે લ્યો છો ત્યારે જવાબ શું આવે છે સાત એટલે કોઈ તમે જે હોય તે ક્લિયર તમને આ આખી આખો ખબર પડી જાય ઝીરો ત્રણ થાય એક એક થાય બે માઇનસ એક થાય માઇનસ બે સાત થાય ચાલો જોઈએ કયા કયા ઉકેલ હતા તો બે માઇનસ એક હતો એક હતા જીરો ત્રણ હતા અને માઇનસ બે સાત હતા બરાબર આ બધાને જોડી દ્યો એટલે સીધી રેખા મળે કોઈ એક ખૂણે સમીકરણ નામ હું તમને એક વસ્તુ શીખવાડું માનલો કે તમારે બિંદુ દર્શાવવું છે માઈનસ ત્રણ અને બે એક માઇનસ ત્રણ ગોતો આ આપણું બિંદુ થાય માઇનસ ત્રણ અને બે જે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા રેડી ચાલો હવે એના પછી બિંદુ બે ચૌદ માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણો આપો આવી બીજી કેટલી રેખા મેળવી શકાય હવે બે ચૌદ માંથી પસાર થાય સમીકરણમાં એવું સમીકરણ ગોતો કે જેમાં એક્સ બરાબર બે મૂકીએ અને વાય બરાબર ચૌદ મૂકીએ તો સમીકરણ સાચું પડે જો એને સમીકરણ લીધું છે બે ત્રણ આપ્યા છે એક્સ પ્લસ વાય બરાબર સોળ બીજું સાત એક્સ માઇનસ વાય બરાબર જીરો અને ત્રીજું એક્સ પ્લસ ટુ વાય બરાબર ત્રીસ એને સાબિતી પણ આપી છે એક્સ પ્લસ વાય બરાબર સોળ બરાબર બે મૂકો સોળ બે બાજુ સોળ સોળ થઈ ગયા આવી ગયો જવાબ રેડી તો આપણે આ સમીકરણ સાચું એ રીતે તમે બીજું અને ત્રીજું પણ લઈ શકો પણ પ્રશ્ન એ થાય છે નક્કી કેમ કરી લેવું કે કયું સમીકરણ છે તો તારે પરીક્ષામાં બેઠા હોય ને ત્યારે શું કરવાનું ખબર પરીક્ષામાં બેઠા હોય ત્યાર માટે કહો તમને આ રીતે પૂછ્યું બે ચૌદ માંથી પસાર થતું સમીકરણ કયો ત્યારે આપણે મન પડે તે એક સમીકરણ લખી લેવાનું માની લો મને મનમાં આવે છે ટુ એક્સ પ્લસ વાય બરાબર જવાબ ની ખાલી જગ્યા રાખી દેવાની જવાબ ની ખાલી જગ્યા રાખી પછી શું કરવાનું પછી પાછળના રફ પેજમાં જવાનું ટુએ પ્લસ વાય હાલો ટુ એક્સ છે અઢાર રેડી કેટલો જવાબ આવ્યો અઢાર આવ્યો ઉપર આવો અહીંયા અઢાર મૂકી દો થઈ ગયો જે હમણાં ગણતરી કરી ક્યાં કરવાની પાછળ ફ બુકમાં હવે દાખલો ઘણો જોઈ ટુ એક્સની જગ્યાએ બે વાયની જગ્યાએ ચૌદ બરાબર અઢાર બે દુ ચાર પ્લસ ચૌદ બરાબર અઢાર ચૌદ ને ચાર અઢાર બરાબર અઢાર થઈ ગયા બે બાજુ અઢાર અઢાર પડી ગયો સાચો તો આ રીતે તમે ચેક કરી શકો છો ઘડી રીતે મિત્રો ચાલો આગળ વધીએ જો બિંદુ ત્રણ ચાર સમીકરણ સાત ના દાખલો છે એ રીતે તમારે કરવાનું છે શું છે ત્રણ વાય બરાબર એક્સ પ્લસ સાત ત્રણ વાય કેટલા છે ચાર એક્સ બરાબર કેટલા છે એક્સ બરાબર છે ત્રણ પ્લસ સાત ત્રણ ચોક એ પ્લસ સાત પ્લસ સાત બીજી બાજુ આવે બાર માઇનસ સાત બરાબર ત્રણ એ બારમાંથી સાત જાય કેટલા વધે પાંચ બરાબર ત્રણ એ બીજી બાજુ આવે તો પાંચ ના છેદ માં આવે એ બરાબર પાંચ ના છેદ માં ત્રણ ચાલો એ પેલા લખી તમારે દાખલો ગણવાનો છે આ ઉપર પણ એ જ છે પણ એ ડાબી બાજુ જમણી બાજુ કરેલ છે અને એના કરતાં તમારે આ સેલ ઉપર છે પછી આગળ આગળ પણ આ લેખ આપ્યા છે પણ આ લેખ આપણે અત્યારે જરૂરી ન હોવાથી આપણે આલેખ કરતા નથી તમે પ્રેક્ટિસ માટે જોઈ શકો જોઈ ગયા પછી બીજું એક્સ માઇનસ વાય બરાબર બે તેનો આલેખ તમે જોઈ ગયા ત્રીજું વાય બરાબર ત્રણ એક્સ આશા રાખું છું આ આલેખ તમને મોઢે પણ આવડશે આલેખ તમને મોઢે પણ આવડશે આમાં છે એ જ ફરજિયાત નથી તમને મનમાં આવી મૂકી શકો આ પણ તમે જોઈ ગયા આમાં પણ આલેખ સીધો હતો આમાં તમારે કઈ રીતે કરવું એ મેં તમને કહી દીધું રેડી અને આનો આ લેખ મેં તમને દોર્યો તો એ રીતે તમારે કરવાનો છે મિત્રો તો આજે આપણે આટલું રાખશું